नमस्कार विद्यार्थी मित्रों, गंगोत्री स्कूल गोंडल मां आपनु स्वागत छे। आपणे समांतर श्रेणी चेप्टर 5 એનો આપણે જે અભ્યાસ કરતા હતા ત્યાંથી આપણે આગળ વધારીએ। તો સ્વાધ્યાય 5.2 નો આપણે અભ્યાસ કરતા હતા, હવે ત્યાંથી આપણે આગળ વધારીએ। આપણે એક જ સૂત્ર ઉપર હજી કામ કર્યું હતું, સમાંતર શ્રેણીનું n મું પદ મેળવવાનું સૂત્ર an બરાબર a + n - 1 * d જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે આગળ વધારીએ। તો સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 9, જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય। હવે આપણે જે દાખલા શીખીએ છીએ એમાં જે આપેલું છે એને રકમ સ્વરૂપે આપણે દર્શાવીએ તો નવમો દાખલો, સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય। સમાંતર શ્રેણીનું ત્રીજું પદ આપણે આપેલું છે 4, હવે ત્રીજું પદ 4 છે તો એને લખાય કેમ a3 બરાબર 4, અને નવમું પદ -8 છે, નવમા પદને લખાય કેમ a9 બરાબર -8। આટલું આપેલું છે, મેં પહેલા પણ ચોખવટ કરેલી હતી શું આપેલું છે અને શું મેળવવાનું છે। જો આ બે વસ્તુઓ ક્લિયર હોય તો આ દાખલાઓમાં સૂત્ર એક જ આવે છે। તો આપણે આપેલું છે કે ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે 4 અને -8 છે, ત્રીજું પદ 4 છે એટલે કે a3 બરાબર 4, નવમું પદ -8 છે એટલે કે a9 બરાબર -8, મેળવવાનું શું છે, કયું પદ 0 થાય, સમાંતર શ્રેણીનું કયું પદ 0 થાય। આ પ્રશ્ન આવે એટલે મગજમાં આવવું જોઈએ કે an બરાબર 0 લઈ અને n ની કિંમત મેળવવાની છે। દાખલો કેમ થશે તો કે ધારો કે સમાંતર શ્રેણીનું n મું પદ 0 છે, કયું પદ 0 છે તો કે n મું પદ, an બરાબર 0 લ્યો, n ની કિંમત મળે, n બરાબર 15 મળે તો 15 મું પદ 0 એટલે n ની કિંમત ત્યારે મેળવવાની છે। તો એના માટે આપણે શું કરવું પડે તો કે બે વસ્તુઓ જોઈએ, a અને d, a અને d જોઈએ। તો સમાંતર શ્રેણીના બે પદો આપેલા હોય અને ત્રીજું પદ મેળવ, બે પદો આપેલા હોય તો a અને d મળી જાય, પહેલા આના ઉપરથી a અને d મળી જશે, પછી આપણે પ્રશ્નનો જવાબ લખશું। બે પદો ઉપરથી a અને d મેળવવાની રીતો આપણે આગળ ઘણા દાખલામાં શીખી ગયા છીએ। તો જો જોઈ a3 બરાબર 4 ઉપરથી આપણે મેળવવું હોય તો a3 નું સૂત્ર a + 2d, ચાલો a3 ની કિંમત આપણે મૂકી દઈએ, a3 ની જગ્યાએ કેટલા આવશે 4, તો a + 2d બરાબર 4, આને કહી દઉં સમીકરણ 1। આવું જ આપણે બીજું સમીકરણ મળશે કોના ઉપરથી, તો કે બીજું પદ આપેલું છે એના આધારે a9 ઉપરથી, તો a9 નું સૂત્ર a9 બરાબર a + 8d, ચાલો a9 ની કિંમત કેટલી મૂકશું -8, તો a + 8d બરાબર -8, આને કહી દેશું સમીકરણ 2। a અને d મેળવવું હોય તો બે પદો ઉપરથી બે સમીકરણ અને પછી બે સમીકરણનો આપણે શું કરશું લોપ, હવે બે સમીકરણનો લોપ કરીએ આપણે, તો લખું છું સમીકરણ 1 અને 2 નો લોપ કરતા, સમીકરણ 1 અને 2 નો લોપ કરતા, ચાલો સમીકરણ 1 અને 2 નો આપણે લોપ કરીએ તો આ સમીકરણ 1, સમીકરણ 1 શું છે a + 2d બરાબર 4, અને સમીકરણ 2 શું છે a + 8d બરાબર -8। આપણે આગળ પણ જોયું કે આપણે જે બે સમીકરણ છે એમાં એક એક પદ સરખું હોવું જોઈએ, એ સરખા છે એટલે આપણે સીધા લખી નાખ્યા, હવે નિશાની બદલાવી જોશે, શું કામ બે પ્લસ છે તો દરેક પદની નિશાની નીચેની બદલાવી નાખો, આ માઇનસ છે આગળ થઈ જશે પ્લસ, સરવાળો બાદ બાકી પ્લસ એ માઇનસ એ 0, 2d - 8d એટલે -6d અને +4 +8 એટલે +12, ચાલો d ની કિંમત મેળવવી છે તો d ને સૂત્રનો કર્તા બનાવીએ, હવે જોજો આ d ને સૂત્રનો કર્તા બનાવીએ તો -6 ઓલી બાજુ જાય, જોજો ગુણાકારમાં છે ઓલી બાજુ ત્યાં આવી જાય ભાગાકારમાં, ગુણાકારમાંથી જ્યારે કોઈ પદ ભાગાકારમાં જાય છે ત્યારે નિશાની બદલતી નથી, તો d ને સૂત્રનો કર્તા બનાવીએ તો d બરાબર 12/6, આ માઇનસ નિશાની છે એ આપણે વચ્ચે લખીએ છીએ, ચાલો તો -12/6 એટલે d બરાબર આવશે -2, ચાલો d ની કિંમત મળી ગઈ, હવે કોની કિંમત મેળવવાની છે a ની, ચાલો a ની કિંમત મેળવવી હોય તો આ d ની જે કિંમત મળી કાં સમીકરણ 1 માં મૂકો ને કાં સમીકરણ 2 માં મૂકો,
તો ચાલો આપણે d ની જે કિંમત મળી સમીકરણ 1 માં મૂકીએ, તો અહીંયા લખું છું d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચાલો સમીકરણ 1 માં d ની જગ્યાએ કેટલા લખીશ, માઇનસ 2 આ સમીકરણ 1, ચાલો a પ્લસ 2 d ની જગ્યાએ માઇનસ 2 બરાબર 4, ચાલો તેથી a માઇનસ 4 બરાબર 4, ચાલો એને સૂત્રનો કર્તા બનાવીએ તો 4 પ્લસ 4 એટલે a બરાબર કેટલા થશે 8, ચાલો આપણી પાસે a અને d મળી ગયો, બે પદો આપેલા હતા એના આધારે a અને d મેળવવાના આપણે ઘણા બધા દાખલાઓ જોયા, એવી જ રીતે આ હવે આપણે શું પ્રશ્ન પૂછ્યો છે, તો કે આપણે એવું પૂછવામાં આવ્યું છે કે શ્રેણીનું કયું પદ 0 થાય, આપણે આગળ શીખી ગયા કેટલામું પદ કયું પદ અથવા પદોની સંખ્યા મેળવવી છે ત્યારે એને an કહી દેવાય, ધારો કે કયું પદ 0 થાય, તો ધારો કે an બરાબર 0, તો લખું છું અહીં, ચાલો આપણી પાસે જે છે એ લખી નાખું, a બરાબર 8, d બરાબર માઇનસ 2, અને ધારો કે સમાંતર શ્રેણીનું n મું પદ 0 છે, સમાંતર શ્રેણીનું n મું પદ 0 છે ને લખવું હોય તો શું લખાય, an બરાબર 0, ચાલો n બરાબર 0 લઈ લીધું, હવે આપણે શું કરશું, તો કે હવે આપણે n નું સૂત્ર મૂકશું, મેળવવાનું શું છે n, n મું પદ 0 છે, જો n બરાબર 10 થાય તો 10 મું પદ 0, n બરાબર 20 થાય તો 20 મું પદ 0, કયું પદ 0 છે, તો કે n, એટલે કે આપણો જે જવાબ છે એ n ની કિંમત થશે, તો ચાલો n નું સૂત્ર મૂકીએ, n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, ચાલો n ની કિંમત મેળવવાની છે, બાકી બધી કિંમત આપણી પાસે છે મૂકી દઉં, n ની જગ્યાએ તો કે n ને આપણે 0 કીધું છે, બરાબર a ની જગ્યાએ 8, n મેળવવાનો છે d ની જગ્યાએ માઇનસ 2, ચાલો n ને સૂત્રનો કર્તા બનાવો છે, 8 આ બાજુ આવે તો કેવા થઈ જાય માઇનસ, બરાબર n માઇનસ 1 ઇન્ટુ માઇનસ 2, ચાલો બે ગુણાકારમાં છે આ બાજુ આવે તો માઇનસ 8 ના છેદમાં માઇનસ 2 બરાબર n માઇનસ 1, માઇનસ 8 ભાગ્યા માઇનસ 2 4 બરાબર n માઇનસ 1, 4 પ્લસ 1 બરાબર n, n બરાબર કેટલા મળ્યા 5, n બરાબર 5 મળ્યા, એનો અર્થ થયો કે આપણે શું થઈ રહ્યું હતું, સમાંતર શ્રેણીનું n મું પદ 0 છે, n બરાબર 5 મળ્યા, તેથી સમાંતર શ્રેણીનું 5મું પદ 0 હશે, ચાલો તો આ આપણો જે દાખલો હતો 9મો દાખલો, એનો જવાબ કે સમાંતર શ્રેણીના બે પદ આપેલા હતા, ત્રીજું અને 9મું પદ, અને કયું પદ 0 થાય, તો કે કયું પદ 0 થાય નક્કી કરવા માટે આપણે બે વસ્તુઓ જોઈએ, a અને d, તો a અને d મેળવવા માટે આપણે આગળ શીખી ગયા એવી જ રીતે, તો વિદ્યાર્થી મિત્રો બે પદો આપેલા હોય ત્યારે તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર જ હોવી જોઈએ કે કોઈ પણ સમાંતર શ્રેણીના બે પદો આપેલા હોય એટલે પ્રથમ પદ અને તફાવત મળી જ જતો હોય છે, એ આપણે આગળ પણ શીખી ગયા, બે પદો ઉપરથી બે સમીકરણ, બે નો લોપ, લોપની રીતે ઉકેલ મેળવો, એ અને ડી, એ અને ડી મળી જાય કયું પદ 0 છે, તો કે એન મું પદ 0 છે, એનની કિંમત મેળવી લ્યો એટલે દાખલો થઈ જાય, ચલો તો હવે આપણે તેથી આગળ વધીએ, 10મા નંબરનો દાખલો આ ખાસ ધ્યાન રાખજો આમાં, ચલો 10મો દાખલો છે, કોઈ એક સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે, તો તેનો સામાન્ય તફાવત શોધો, સામાન્ય તફાવત એટલે ડી, ડી એટલે કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત મેળવવો છે, હવે ડી મેળવવા માટે તમારી પાસે બે વસ્તુ હોવી જોઈએ, પહેલું પદ અને બીજું પદ, અથવા તો કોઈ પણ બે ક્રમિક પદો હોવા જોઈએ, તો ચાલો વિદ્યાર્થી મિત્રો જે આપેલું છે ને દર્શાવીએ, જોજો ખાસ સમજો, જે આપેલું છે ને આપણે દર્શાવીએ કે કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ એટલે એ 17, 10મા પદ કરતા 10મું પદ એટલે એ 10, 7 વધુ છે, હવે આ બેમાં વધુ કોણ છે, જોજો રકમને સમજો, રકમ સમજાશે તો જ દાખલો સમજાશે, એક 17મું પદ છે, એક 10મું પદ છે, 17મું પદ 10મા પદ કરતા એટલે કે એ 17 એ 10 કરતા 7 વધુ છે, એ 17 કેવા છે, વધુ, કોના કરતા, એ 10 કરતા, તો જો જોઈ આ બે સરખા આમ લખી શકીએ, તો કે ના આ બેને આપણે સરખા લખી શકીએ નહીં, આ બેને સરખા લખવા હોય તો આપણે શું કરવું પડે, તો આપણે સમજીએ એક એ 17 છે અને બીજું છે એ 10,
હવે આ બેમાં વધુ કોણ છે તો કે આ કેટલા વધુ છે સાત તો જો આને હું સાત વધુ કરી દઉં સમજો આપણે અહીંયા સમીકરણની જરૂર છે કોઈ પણ વસ્તુ મેળવવા માટે સમીકરણ જોઈએ સમીકરણ કોને કહેવાય તો કે રકમમાં વચ્ચે ક્યાંક બરાબર આવતું હોય રકમના વચ્ચેના ભાગમાં શું આવતું હોય બરાબર એવું આપણે કંઈક મેળવવું છે તેના માટે અહીં આપેલું છે કે સમાંતર શ્રેણીમાં સત્તરમું પદ દસમા પદ કરતા સાત વધુ છે એ સત્તર છે એ વધુ છે એ દસ કરતા કેટલા વધુ છે સાત હવે આ સાત વધુ છે તો જો આને હું સાત વધુ કરી દઉં તો આ બે કેવા થઈ જાય સરખા કોઈ પણ તમારે બે વસ્તુને સરખી કરવી છે એક્ઝામ્પલ તરીકે સાત અને નવ આ બે સરખા છે તો કે ના અત્યારે આ બે સરખા નથી પણ આ બેને મારે સરખા કરવા હોય તો આ બે વધુ છે જો આને હું બે વધુ કરી દઉં તો હું વચ્ચે બરાબર લખી શકું તમે પંદર અને દસ લખો છો તો આ બે સરખા થાય નહીં પણ આ બેને મારે સરખા કરવા હોય તો આ પાંચ વધુ છે તો આને પાંચ વધુ કરી દો હવે બે કેવા થઈ જશે સરખા તો અહીંયા એ સત્તર અને એ દસને મારે સરખા કરવા છે તો આ બેને મારે સરખા કરવા માટે આ સાત વધુ છે તો આને હું સાત વધુ કરી દઉં તો હું બે વચ્ચે બરાબર લખી શકું તો એ સત્તર બરાબર એ દસ પ્લસ સાત તો તેનો સામાન્ય તફાવત એટલે ડી મેળવવાનો છે હવે જોજો આમાં કંઈ જાજુ વિચારવા નથી હવે તમે આમાં ગણતરી કરીએ ને એટલે એ સત્તરનું સૂત્ર આપણી પાસે છે એ દસનું સૂત્ર આપણી પાસે છે આપણે ડી મેળવવો છે તો આપણે ગણતરી કરીએ ચાલો એ સત્તરની જગ્યાએ તો કે એ સત્તરની જગ્યાએ એ પ્લસ સોળ ડી બરાબર એ દસની જગ્યાએ એ પ્લસ નવ ડી બરાબર સાત સોરી પ્લસ સાત હવે આપણે એક કામ કરીએ આપણે ડી મેળવવો છે તો પેલા એ અને ડી વાળા બધા પદો આ બાજુ ભેગા કરી દઈએ તો એ પ્લસ સોળ ડી માઇનસ એ માઇનસ નવ ડી બરાબર સાત ડી મેળવવો છે તો ડીને આપણે સૂત્રનો કરતા બનાવશું ડીને સૂત્રનો કરતા બનાવીએ એટલે તફાવત મળી જાય તો ચાલો ડીને સૂત્રનો કરતા બનાવવો છે તો આપણે જોઈએ પ્લસ એ માઇનસ એ ઝીરો સોળ ડી માઇનસ નવ ડી સેવન ડી બરાબર સાત ચાલો ડીને સૂત્રનો કરતા બનાવીએ ડી બરાબર સાતના છેદમાં સાત તો ડી બરાબર એક તો જોજો વિદ્યાર્થી મિત્રો ખરેખર આ દાખલામાં કાંઈ નહોતું પણ આ દાખલામાં રકમ વાંચી અને જો આપને ખ્યાલ આવી જાય કે આપણે શું કરવાનું છે તો આ છે દાખલાઓ સરળ થઈ જતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એને કીધું હતું કે સત્તરમું પદ દસમા પદ કરતાં સાત વધુ છે આપણે સમીકરણ બનાવવું હતું સત્તરમું પદ વધુ હતું તો દસમા પદને વધુ કરી દીધું તો બે કેવા થઈ ગયા સરખા હવે બે સરખા થઈ ગયા સૂત્ર મૂકો કિંમત મૂકો એટલે ડી તફાવત મળી જાય સામાન્ય તફાવત મેળવવાનો કીધો તો સામાન્ય તફાવત કેટલો મળ્યો એક તો આમ છેલ્લે જવાબ લખો આમ આપેલ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત એક મળે ચાલો તો આ રીતે આપણે ગણતરી કરશું હવે આના પછીના દાખલાઓ જોઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવશે હવે આપણે સ્વાધ્યાય 5.2માં જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ વધીએ તો આપણે જે દાખલાઓ શીખ્યા હતા એવા જ પ્રકારના દાખલાઓ છે છેલ્લે આપણે નવમો અને દસમો દાખલો જોયો હતો એવા જ પ્રકારના બે દાખલાઓ છે સ્વાધ્યાય 5.2માં સોળમો અને અઢારમો તો મેં પહેલાં એ જ દાખલાઓની રકમ લખી છે જેથી એક જ રીતના દાખલાઓ આપણે આગળ ગણી શકીએ તો અહીંયા રકમ લખેલી છે એવી સમાંતર શ્રેણી શોધો જોજો શું મેળવવાનું છે ને શું આપેલું છે એ સમજો શું મેળવવાનું છે સમાંતર શ્રેણી કેવી તો કે જેનું ત્રીજું પદ સોળ હોય જો ત્રીજું પદ સોળ છે સોળમો દાખલો છે ત્રીજું પદ સોળ છે એટલે એ થ્રી બરાબર સોળ આપેલા છે બીજું એને એવું કીધું છે કે સાતમું પદ પાંચમા પદથી બાર વધુ છે બે પદ છે સાતમું પદ અને પાંચમું પદ હવે આને લખવું હોય સાતમું પદ પાંચમા પદથી બાર વધારે છે તો એક એ સેવન અને એક એ ફાઈવ હવે આ બે સરખા નથી તો આપણે આ બેને સરખા કરીને દર્શાવવાના છે તો આ બેને મારે સરખા કરવા છે તો આ બેમાં વધારે કોણ છે તો કે રકમમાં આપેલું છે સાતમું પદ પાંચમા પદથી બાર વધારે છે સાતમું પદ આ વધારે છે એ સેવન વધારે છે કેટલું વધારે છે બાર કોના કરતા એ ફાઈવ કરતા તો એ સેવન વધારે છે તો એ ફાઈવને આપણે વધારે કરી દઈએ બાર હવે આવો જ દાખલો આપણે આગળ શીખાતા જો આનું આપણે વિસ્તરણ કરીએ તો આપણે આગળ શીખાતા એ પ્રમાણે આ બેમાંથી એ દૂર થઈ જશે ને ડી મળશે હવે આપણે મેળવવાનું શું છે તો રકમમાં આટલું આપેલું છે મેળવવાનું શું છે સમાંતર
શ્રેણી. હવે સમાંતર શ્રેણી મેળવવા માટે જોઈએ શું, તો કે સમાંતર શ્રેણી મેળવવા માટે બે વસ્તુઓ જોઈએ, એ અને ડી. એ અને ડી મળી જાય એટલે સમાંતર શ્રેણી મળી જાય. તો ચાલો આના ઉપરથી એ અને ડી મેળવવો છે. તો એ અને ડી મેળવવું હોય તો પેલા આના ઉપરથી આપણે ડી મળશે. આપણે આગળ પણ શીખી ગયા, આપણે ખ્યાલ છે કઈ રીતે ડી મળશે. તો કે આનું વિસ્તરણ કરો, તો આપણે વિસ્તરણ કરીએ તો એના માટે હું લખું છું એ સેવન બરાબર એ ફાઈવ પ્લસ બાર. આના ઉપરથી ડી મેળવવું હોય તો એ સેવનની જગ્યાએ એ સેવનનું સૂત્ર એ પ્લસ સિક્સ ડી. યાદ રાખજો, સમાંતર શ્રેણી મેળવવાની છે. સમાંતર શ્રેણી મેળવવા માટે બે વસ્તુઓ જોઈએ, એક એ જોઈએ ને બીજું શું જોઈએ, ડી. તો એના માટે આપણે આપેલું છે એનો ઉપયોગ કરીએ. એ સેવનનું સૂત્ર એ ફાઈવની જગ્યાએ એ પ્લસ ફોર ડી પ્લસ બાર. આપણે એ અને ડી વાળા પદો બધા એક બાજુ ભેગા કરી દઈએ તો એ પ્લસ સિક્સ ડી બરાબર, એને આ બાજુ લઈ લઈએ તો માઇનસ ડી ને આ ફોર ડી ને આ બાજુ લઈ લઈએ માઇનસ બરાબર બાર. ચાલો આનો સરવાળો બાદ બાકી કરી નાખીએ. હવે આનો આપણે સરવાળો બાદ બાકી કરીએ તો જોવો જોઈ, એ અગિયાર સિક્સ ડી માઇનસ ફોર ડી એટલે ટુ ડી બરાબર બાર. ચાલો ડી ને સૂત્રનો કરતા બનાવીએ તો બાર ભાંગ્યા બે કેટલા થાય, છ. ચાલો ડી ની કિંમત મળી ગઈ. હવે કોની કિંમત ઘટે છે, એની. એની કિંમત મેળવવા માટે આપણે આપેલું છે, શું આપેલું છે, એ થ્રી બરાબર સોળ. આનો ઉપયોગ કરી અને આપણે એ મેળવશું. તો જોવો જોઈ, અહીંયા હું લખું છું એ થ્રી બરાબર સોળ. ચાલો એ થ્રી બરાબર સોળ આપેલા છે, એ થ્રી નું સૂત્ર મૂકીએ, એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી. ચાલો આપણી પાસે જેટલી જેટલી કિંમત છે એ મૂકી દઈએ. એ થ્રી ની જગ્યાએ સોળ, એ ની જગ્યાએ તો કે એ મેળવવાનો છે આપણી પાસે નથી, પ્લસ ટુ ડી ની જગ્યાએ છ. ચાલો આ બેનો ગુણાકાર કેટલો થાય, બાર. એ આ બાજુ આવે તો સોળ માઇનસ બાર બરાબર એ. સોળ માઇનસ બાર એટલે એ બરાબર ચાર. ચાલો એ મળી ગયો, ડી મળી ગયો. આપણે શું મેળવવું છે, સમાંતર શ્રેણી મેળવવી છે. સમાંતર શ્રેણી એટલે કોઈ પણ ચાર પદો મેળવી લ્યો એટલે સમાંતર શ્રેણી મળી જાય. ચાર પદો આપણે મેળવવા છે તો અહીંયા લખું છું સમાંતર શ્રેણી માટે, સમાંતર શ્રેણી માટે. ચાલો પ્રથમ પદ, પ્રથમ પદ એટલે એ મળી ગયું, એ બરાબર ચાર. બીજું પદ, બીજું પદ એટલે એ ટુ, એ ટુ બરાબર એ પ્લસ ડી. ચાલો એની જગ્યાએ ચાર, ડીની જગ્યાએ છ, તો બીજું પદ શું મળ્યું, દસ. આપણે ત્રણ કે ચાર પદો મેળવીએ એટલે સમાંતર શ્રેણી લખી શકીએ. ત્રીજું પદ એ થ્રી, એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી. ચાલો કિંમત મૂકી દઈએ, એની જગ્યાએ ચાર પ્લસ ટુ ડીની જગ્યાએ છ. ચાલો તો ચાર પ્લસ બાર તો તેથી એ થ્રી બરાબર સોળ. ચાલો ત્રીજું પદ પણ મળી ગયું. હવે ચોથું પદ મેળવીએ, ચોથું પદ મેળવીએ તો એ ફોર, એ ફોર બરાબર એ પ્લસ થ્રી ડી. કિંમત મૂકીએ, એની જગ્યાએ ચાર પ્લસ ત્રણ ડીની જગ્યાએ છ. ચાર પ્લસ અઢાર તેથી એ ફોર બરાબર બાવીસ. ચાલો સમાંતર શ્રેણી મેળવવાની કીધી હતી તો તેથી સમાંતર શ્રેણી પહેલું પદ ચાર, બીજું પદ દસ, ત્રીજું પદ સોળ અને ચોથું પદ બાવીસ ડેશ ડેશ ડેશ. ચાલો મેં પહેલા પણ ચોખવટ કરેલી હતી, સમાંતર શ્રેણી મેળવવી છે. કોઈ પણ પદ મેળવવું છે બાબત તો બે વસ્તુઓ જોઈએ, એક એ જોઈએ ને ડી જોઈએ. તો એ અને ડી મેળવવા માટે આપણે કંઈક ને કંઈક આપેલું હોય છે, સમીકરણ આપેલા હોય છે. સમીકરણમાં સૂત્ર મૂકો, કિંમત મૂકો ને વિસ્તરણ કરતા જાવ એટલે મોટા ભાગે દાખલો થઈ જતો હોય છે. તો આ રીતે આપણે છે સમાંતર શ્રેણી મેળવવાની હતી. તો આ મળી ગઈ. સમાંતર શ્રેણી મેળવવા માટે પણ બે જ વસ્તુઓ જોઈએ, એક એ જોઈએ ને બીજું શું જોઈએ, ડી. આપણે રકમ માન્ય કીધું હતું કે ત્રીજું પદ સોળ એટલે એ થ્રી બરાબર સોળ લખ્યા. સાતમું પદ પાંચમા પદથી બાર વધુ છે, સાતમું પદ વધુ છે તો પાંચમા પદને વધુ કરી દીધા. શું કામ, તો મારે બેને સરખા કરવા હતા. એ બેને હું સરખા કરું તો જ વચ્ચે બરાબર લખાય, વચ્ચે બરાબર લખાય તો જ સમીકરણ સ્વરૂપે રજૂ થાય. તો ચાલો આનો ઉપયોગ કરીને આપણે ડી મેળવો છે. આગળના દાખલામાં પણ જોયું હતું કે આવી રીતે આપેલું હોય તો આપણે ડી મળી જ જતો હોય છે. શું કામ, તો કે બે અહીંયા એ આવે અહીંયા એ આવે, એ ઉડી જતા હોય છે એટલે ખાલી ડી જ વધે.
આ આપેલું છે ને આધારે એ મળી ગયો, એ અને ડી મળી જાય એટલે સમાંતર શ્રેણી મળી જાય. તો આ રીતે આપણે છે બે સમીકરણ આપેલા હોય એટલે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરો એટલે મોટા ભાગે એ અને ડી મળી જ જતો હોય છે. તો આવો જ એક દાખલો બીજો છે 18મો, તે આપણે જોઈએ. 18મો દાખલો, રકમ જે આપેલી છે એને આપણે દર્શાવી દઈએ પહેલા કે સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. ચોથું પદ એટલે એ 4, આઠમું પદ એટલે એ 8, આ બેનો સરવાળો બરાબર કેટલા છે? 24. એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે, આને આપણે આ રીતે લખી શકાય. હવે છઠ્ઠા અને દસમા પદનો સરવાળો, છઠ્ઠું પદ એટલે એ 6, દસમું પદ એટલે એ 10, એ બેનો સરવાળો બરાબર 44. મેળવવાનું શું છે? સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ. હવે પ્રથમ ત્રણ પદ મેળવવા માટે જોઈએ શું? તો કે બે વસ્તુઓ જોઈએ, એક એ જોઈએ ને બીજું શું જોઈએ? ડી. તો એ અને ડી હવે કઈ રીતે મેળવાય આપણે વિચારવાનું રહ્યું. તો અહીં સિમ્પલ વસ્તુ છે, બે સમીકરણ છે, સૂત્ર મૂકીને કિંમત મૂકશો, બે સમીકરણ મળશે, બેનો લોપ કરી નાખો તો દાખલો થઈ જશે. ચાલો તો બે સમીકરણનો આપણે વિચાર કરીએ. તો જોવો જોઈએ, આ પહેલું છે એ 4 પ્લસ એ 8 બરાબર 24, આના આધારે સમીકરણ 1. તો પહેલાં એ 4 ની જગ્યાએ એ પ્લસ 3D પ્લસ એ 8 ની જગ્યાએ એ પ્લસ 7D બરાબર 24. સરવાળો બાદ બાકી થતો હોય વ્યવસ્થિત વિસ્તરણ કરીને સમીકરણ સ્વરૂપે રજૂ કરીએ, એ પ્લસ એ 2A, 3D પ્લસ 7D 10D બરાબર 24. ચાલો હજી ગણતરી થાય છે તો આપણે ગણતરી કરીએ. જોજો ગણતરીમાં આવે, અહીંયા આ બેમાંથી બે સામાન્ય નીકળે છે, તો હું બે સામાન્ય કાઢું છું. ઓલી બાજુ વહી જશે, બે સામાન્ય કાઢું, આ બેમાંથી બે સામાન્ય કાઢું તો એ પ્લસ 5D. હવે આ જે બે સામાન્ય નીકળ્યા છે આ બેને આગળ ગુણાકારમાં હશે અહીંયા. હવે આ ઓલી બાજુ જાય ક્યાં વહી જાય? છેદમાં, છેદમાં વહી જાય તો 24 ના છેદમાં 2. હવે 24 ના છેદમાં 2 થઈ જાય તો એ પ્લસ 5D બરાબર 24/2. 24/2 કરો જોઈએ કેટલા થાય, તો કે 24/2 તમે કરો તો હું સીધો જવાબ લખું છું, 24/2 એટલે 12. આને કહી દઉં સમીકરણ 1. આવું જ મને બીજું સમીકરણ મળશે. હવે બીજું સમીકરણ કોના આધારે મળશે? તો કે આના આધારે, એ 6 પ્લસ એ 10 બરાબર 44. તો હું લખું છું અહીં એ 6 પ્લસ એ 10 બરાબર 44. સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદો મેળવવા છે, તો ત્રણ પદો મેળવવા માટે એ અને ડી જોઈએ, તો આપણે એ મેળવવું છે. ચાલો એ 6 ની જગ્યાએ એ પ્લસ 5D પ્લસ એ 10 ની જગ્યાએ એ પ્લસ 9D બરાબર 44. ચાલો આ બેનો સરવાળો કરી નાખું, એ પ્લસ એ 2A, 5D પ્લસ 9D 14D બરાબર 44. હવે આ બેમાંથી હું બે સામાન્ય કાઢું, અહીંયા જોજો બે સામાન્ય કાઢું, વધુ ઘટું કૌંસમાં એ પ્લસ 7D બરાબર 44. આ બે આ બાજુ આવે ક્યાં આવી જાય? છેદમાં, છેદમાં આવી જાય તો એ શું થઈ જાય? એ પ્લસ 7D બરાબર 44/2 એટલે 22. ચાલો બે સમીકરણ મળી ગયા. હવે બે સમીકરણ મળી ગયા તો આપણે એ અને ડી મેળવવો છે, તો આપણે આગળ પણ શીખી ગયા. હવે તો બે સમીકરણનો સીધો લોપ જ, આ સમીકરણ 1 આ સમીકરણ 2 લોપ કરવો છે. એ વાળા પદ સરખા છે એટલે સીધો લોપ જ થશે. તો હું અહીં લખું છું સમીકરણ 1 અને 2 નો લોપ કરતા. ચાલો સમીકરણ 1 અને 2 નો લોપ કરીએ તો જોજો, સમીકરણ 1 એ પ્લસ 5D બરાબર 12 અને સમીકરણ 2 એ પ્લસ 7D બરાબર 22. આ બે પ્લસ છે એટલે નીચેના દરેક પદની નિશાની બદલાવી નાખો. આપણે આગળના દરેક દાખલામાં લોપ કરતા શીખ્યા છીએ એટલે હવે આવડતું જશે. આ બે ગયા, 5D માઇનસ 7D માઇનસ 2D, 12 માઇનસ 22 માઇનસ 10. ચાલો ડી ને સૂત્રનો કરતા બનાવીએ તો 10 ના છેદમાં 2 એટલે ડી બરાબર કેટલા થશે? 5. ચાલો ડી ની કિંમત મળી ગઈ, હવે કોની કિંમત મેળવવાની છે? એની. ચાલો એની કિંમત મારે મેળવવી છે તો શું કરશું? તો કે ડી ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. તો હું લખું છું ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા
डी ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચાલો ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો એટલે એ મળી જશે. જો જોઈ a + 5 ડી ની જગ્યાએ 5 બરાબર 12, ચાલો 25 થઈ જાય ઈવલી બાજુ જાય તો 12 - 25 તો a બરાબર આવશે - 13. આપણે સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદો મેળવવાના છે તો હવે મળી જશે a અને d હોય તો a બરાબર a1 બરાબર - 13 આ પહેલું પદ, બીજું પદ a2 a2 બરાબર a + d, ચાલો કિંમત મૂકીએ a ની જગ્યાએ - 13 + d ની જગ્યાએ 5 એટલે કે - 8. ચાલો ત્રીજું પદ a3 બરાબર a + 2d, કિંમત મૂકી દઈએ એની જગ્યાએ - 13. આ બધી જ વસ્તુઓ સિમ્પલ ગણતરીની છે જે આપણે આગળ પણ શીખી ગયા છીએ. a3 a બરાબર - 13 + 2 d ની જગ્યાએ 5 - 13 + 10 એટલે કે a3 બરાબર - 3. તો પ્રથમ ત્રણ પદો અનુક્રમે, ચાલો પ્રથમ પદ શું મળ્યું - 13, બીજું પદ શું મળ્યું - 8 અને ત્રીજું પદ - 3 મળે. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તુ એક જ આવે છે, એક જ સૂત્ર આવે છે. સમાંતર શ્રેણીના કોઈ પણ પદનું સૂત્ર, 10મું પદ મેળવવું હોય તો a + 9d, 11મું પદ મેળવવું હોય તો a + 10d, ઈ સૂત્રના આધારે બે સમીકરણ લોપ કરો. તમારે સમાંતર શ્રેણી મેળવવી છે, કોઈ પણ પદ મેળવવું છે કે ના, ગમે એટલા પદો મેળવવા છે, જોઈએ બે જ વસ્તુ, એક a અને બીજું ડી. તો આ રીતે આપણે આગળ દાખલાઓ જોયા. હવે પછીના લેક્ચરમાં આથી આગળ જોશું. ખાસ પ્રેક્ટિસ કરજો, સિમ્પલ વસ્તુઓ છે, સરવાળા બાદબાકીની ગણતરી વ્યવસ્થિત થશે, ઉકેલ મેળવતા દાખલા આવડતા હશે તો આ ચેપ્ટરમાં કાંઈ વધારે અઘરું છે નહીં. ચાલો આજ માટે આટલું ઘણું. હવે પછીનો ટોપિક છે, આપણે આના પછીના લેક્ચરમાં જોશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.